नर्मदा पुराण में नर्मदा परिक्रमा विशेष धार्मिक महत्व है। गुजरात में मांगरोड़ खाते नर्मदा तटे एकमात्र उत्तरवाहिनी आवेली है। चैत्रमास में पंचकोशी उत्तरवाहिनी नर्मदा की परिक्रमा विशेष धार्मिक महत्व है। मांगरोड़ खाते थी नर्मदा परिक्रमा शुरू थाय से हजारों की संख्या में भक्तों परिक्रमा माटे उमटता हो। अत्यार सुधी में सौथी वधु 1000 वार पगपाड़ा मोटर मार्ग नावड़ी मार्ग परिक्रमा करना नर्मदा पुत्र तरीके ओळखाता सावरिय महाराजे तेमनी साथे असंख्य लोकोने नर्मदा परिक्रमा करावी छे। सावरिय महाराजनी विशेषता ए छे के सौथी वधु परिक्रमा करवानो अनोखो विक्रम एमना नामे बोले छे। नर्मदा पुत्र सावरिय महाराजनी आगेवानी हेठळ अत्यार सुधीमां 4 लाखथी वधु लोकोने नर्मदा परिक्रमा करावी चूक्या छे, जे पण एक नवो विक्रम छे। पोते गामोगाम पत्रिका वेची भक्तोने परिक्रमा माटे प्रोत्साहित करे छे। उपरांत सावरिय महाराज छेल्ला 30 वर्षथी नर्मदा परिक्रमा करे छे। तेमणे क्यारे पगमां चप्पल पहेरी नथी। 44 डिग्री धूम धगधा तापमां पण उघाड़ा पगे परिक्रमा करे छे। परिक्रमा मार्ग पर कांटा पत्थर होवा छतां तेमणे कोई तकलीफ थती नथी। एटलुं ज नहीं, एक सादी केसरी पोतड़ी पहेरीने खुल्ला तापमान में परिक्रमा करे छे त्यारे एमने कोई गर्मी के लू लागती नथी के बीमार पड़ता नथी। सामान्य माणस आवी गर्मी में बेभान थई जाय के बीमार पड़ी जाय, पण वर्षोथी परिक्रमा करता सावरिया महाराजने आज दिन सुधी कोई शारीरिक तकलीफ थई नथी। नर्मदा मैयानो आशीर्वाद होवानुं तेओ जणावे छे। बीजू के सौथी वधु नर्मदा स्नान करवानो रेकॉर्ड पण तेमना नामे छे। नर्मदा परिक्रमा दरमियान तेओ रोजना 29 ना करे छे। आम 31 दिवसनी परिक्रमा दरमियान 900 થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે। તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદામાં સ્નાન કરાવે છે। એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે। જ્યારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય લોકો અચૂક નર્મદા સ્નાન કરે। આ પરિક્રમા 3 વાર કરવાથી 3850 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે। 71 પેઢીને મોક્ષ મળે છે। હાલ ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। નર્મદે હર સાવરિયા મહારાજની નિશ્રામાં આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અમે આ નર્મદા પરિક્રમા ઉત્તર કોશી પરિક્રમા જે 21 કિલોમીટર હોય છે તે આજે સવારે 4 વાગ્યાથી અમે શરૂ કરી છે। એક અલૌકિક અદ્ભુત આનંદની અનુભૂતિ થાય છે અને આ પરિક્રમાનું એટલું બધું મહત્વ છે કે અહીંયા તમારી બાણગંગામાં તમે ડૂબકી મારો તો તમારી 71 પેઢી તરી જાય છે। એટલે બધા ભાવિક ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે જીવનમાં એકવાર આ નર્મદા પરિક્રમા કરવી જોઈએ અને સાવરિયા મહારાજ 30 વર્ષથી આ પરિક્રમા ઉઘાડે પગે કરે છે, જેમાં અમારે લોકોએ આ બૂટને પહેરીને એમાં અમારા પગમાં છાલા પડી જાય છે। તો 30 વર્ષથી મહારાજ આવી રીતે આ પરિક્રમા કરાવરાવે છે, તો એમના સાનિધ્યમાં આવી અદ્ભુત યાત્રા કરવા માટે સર્વ ભાવિકજનોને વિનંતી। નર્મદે હર નર્મદે હું અનુસરું છું માળકુંડ ઋષિ ફાગણ ભદ્ર માસ ચૈત્ર અમાસ પરિક્રમા કરે છે ત્યારે દેવના 29 સ્નાન કરે છે। 29 સ્નાન એટલા માટે કે 28 કલ્પ આપણા 28 ને 1 નર્મદા માતાના 29 હું પણ એમને અનુસરું છું નર્મદેહર। હા, ઉત્તરવાહિની પરિક્રમા દર વર્ષે માસી 66 થાય છે, કારણ કે સવારે 4 વાગે પગપાળા, બોર પછી મોટર માર્ગે 66 થાય છે। અને આ પરિક્રમા 2008થી આપણે 31 દિવસની અને 21 કિલોમીટરની ચાલુ કરી હતી। પહોંચાનો પુલ 2005માં સરકારે ખુલ્લો મૂક્યો એટલે આપણે 2006માં મોટર માર્ગે પરિક્રમા ચાલુ કરી। અને મોટર માર્ગે તો દેશદેશના લોકો આવે છે, પોતપોતાની રીતે ગૌરવથી કરે છે। દીપક જગતાપનો રિપોર્ટ, SN9 ન્યૂઝ, રાજપીપળા।